Hello friends, here we have a story from our flamingo. The read is number 12. There are three stories given in the 12th read. We are going to read the first story, Weakness or Strength. It is a very interesting story and we can learn much through this story. Let's read the story. Sometimes your biggest weakness can become your biggest strength. કેટલીક વાર એવું બને છે કે તમારી સૌથી મોટી નબળાઈ એ તમારી સૌથી મોટી તાકાત બની જતી હોય છે. Take for example the story of a 10-year boy who decided to study judo despite the fact that he had lost his left arm in a devastating car accident. આપણે ઉદાહરણ સ્વરૂપે એક 10 વર્ષના છોકરાની સ્ટોરી જોઈએ છીએ કે જેણે એક ડિવેસ્ટેટિંગ કાર એક્સિડન્ટ એટલે કે ઘાતક કાર અકસ્માતમાં તેણે પોતાનો ડાબો હાથ ગુમાવ્યો તેમ છતાં પણ તેણે જુડોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. હવે છોકરો એક હાથ ધરાવે છે, અપંગ છે તેમ છતાં પણ તેણે જુડોની પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. ધ બોય બિગેન લેશન્સ વિથ એન ઓલ્ડ જાપાનીઝ જુડો માસ્ટર. હવે આ છોકરાએ એના તેના વૃદ્ધ જાપાનીઝ જુડો માસ્ટર સાથે પોતાના લેશન શીખવાની શરૂઆત કરી. ધ બોય વોઝ ડુઈંગ વેલ, તે છોકરો બહુ સારું કામ કરી રહ્યો હતો. સો હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય આફ્ટર 3 મંથ્સ ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. તેથી તે સમજી શક્યો નહીં કે શા માટે 3 મહિનાની તાલીમ બાદ પણ તેના માસ્ટરે તેને માત્ર એક જ દાવ શીખવેલો. ધ બોય ફાઇનલી સેડ, અંતે એ છોકરાએ તેના માસ્ટરને કહ્યું, સેન્સી, સેન્સી એ સંબોધન છે, એના માસ્ટરનું નામ છે, સેન્સી, શુડન્ટ આઈ બી લર્નિંગ મોર મૂવ્સ? શું મારે બીજા વધુ દાવ ન શીખવા જોઈએ? ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો, બટ ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ વિલ એવર નીડ ટુ નો, ધ સેન્સી રિપ્લાઈડ. તો તેના માસ્ટર સેન્સી હતા, એણે જવાબ આપ્યો, તું માત્ર આ જ એક દાવ જાણે છે, પરંતુ તારે આ જ માત્ર જાણવાની જરૂર છે, આ જ એક માત્ર દાવ તારે જાણવાની જરૂર છે, એટલો એને માત્ર આન્સર આપ્યો. નોટ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડિંગ, હવે છોકરાને બહુ સમજણ તો ના પડી, બટ બિલીવિંગ ઇન હિઝ ટીચર, પરંતુ તેના શિક્ષકમાં તેને વિશ્વાસ હતો. ધ બોય કેપ્ટ ટ્રેનિંગ, તે છોકરાએ પોતાની તાલીમ ચાલુ જ રાખી. સેવરલ મંથ્સ લેટર ધ સેન્સી ટુક ધ બોય ટુ હિઝ ફર્સ્ટ ટુર્નામેન્ટ. થોડાક મહિના બાદ આ સેન્સી તેના આ શિષ્યને તેની પહેલી જ ટુર્નામેન્ટ માટે લઈ ગયા. સરપ્રાઇઝિંગ હિમસેલ્ફ ધ બોય ઇઝીલી વન હિઝ ફર્સ્ટ 2 મેચીસ. તેને આશ્ચર્ય થયું કે પ્રથમ 2 મેચ બહુ સરળતાથી એ છોકરો જીતી ગયો. ધ થર્ડ મેચ પ્રૂવ ટુ બી મોર ડિફિકલ્ટ, હવે ત્રીજી મેચ બહુ મુશ્કેલ સાબિત થવાની હતી. બટ આફ્ટર સમ ટાઈમ હિઝ ઓપોનન્ટ બિકેમ ઇમ્પેશન્ટ, પરંતુ થોડીક વાર પછી તેનો પ્રતિસ્પર્ધી હતો એ થોડો ઇમ્પેશન્ટ એટલે અધીરો બની ગયો. એન્ડ ચાર્જ ધ બોય, અને તેણે હુમલો કરી દઈ ગયો, ચાર્જ એટલે હુમલો કર્યો, આક્રમણ કર્યો. ધ બોય ડેફલી યુઝડ હિઝ વન મૂવ ટુ વિન ધ મેચ, તો આ છોકરાએ ખૂબ જ ડેફલી એટલે સ્કિલફુલી કુશળતાપૂર્વક આ મેચ જીતવા માટે પોતાનો એક દાવ અજમાવી દીધો. સ્ટીલ અમેઝ્ડ બાય હિઝ સક્સેસ, પોતાની સફળતાથી આશ્ચર્યચકિત થઈને ધ બોય વોઝ નાઉ ઇન ધ ફાઇનલ્સ, હવે છોકરો ફાઇનલ મેચમાં આવી ગયો. ધીસ ટાઈમ હિઝ ઓપોનન્ટ વોઝ બિગર, સ્ટ્રોંગર એન્ડ મોર એક્સપિરિયન્સ્ડ, હવે આ વખતે તેનો પ્રતિસ્પર્ધી તેનાથી વધુ મોટું કદ ધરાવતો, વધુ શક્તિશાળી અને વધુ અનુભવી પણ હતો. ફોર અ વાઇલ ધ બોય અપિયર ટુ બી ઓવર મેચ, થોડીક વાર એવું લાગ્યું કે હમણાં આ છોકરો હારી જશે. કન્સર્ન ધેટ ધ બોય માઇટ ગેટ હર્ટ ધ રેફરી કોલ્ડ ટાઈમ આઉટ, હવે રેફરીને ચિંતા થઈ, કન્સર્ન એટલે વરિટ, ચિંતા થઈ કે છોકરાને ઈજા પહોંચશે, તેથી તેણે વચ્ચે રિસેસ પાડી દીધી, વચ્ચે ટાઈમ આઉટ, વચ્ચે એને થોભાવી દીધી રમતને. હી વોઝ અબાઉટ ટુ સ્ટોપ ધ મેચ, હવે રેફરી હતા એ મેચ બંધ કરવાની તૈયારીમાં હતા, વેન સેન્સી ઇન્ટરવેન, કે સેન્સી વચ્ચે આવીને મધ્યસ્થી કરી. સેન્સીએ આગ્રહપૂર્વક કહ્યું, ધ સેન્સી ઇન્સિસ્ટેડ, સેન્સી આગ્રહપૂર્વક કહ્યું, નો, લેટ હિમ કન્ટિન્યુ, તમે એને આ કામ ચાલુ રાખવા દો, એને રમવા દો. સૂન આફ્ટર ધ મેચ રિઝ્યુમ્ડ હિઝ ઓપોનન્ટ મેડ અ ક્રિટિકલ મિસ્ટેક, મેચ શરૂ થયા પછી તરત જ તેના પ્રતિસ્પર્ધીએ ગંભીર ભૂલ કરી. હી ડ્રોપ્ડ હિઝ ગાર્ડ,
તેને પોતાનું સુરક્ષા કવચ એના એની પાસેથી પડી ગયું. ઇન્સ્ટન્ટલી ધ બોય યુઝડ હિઝ મૂવ ટુ પિન હિમ. તરત જ તે છોકરાએ પોતાનો દાવ અજમાવી દીધો જેથી તેના પ્રતિસ્પર્ધીને મૂવમેન્ટને અટકાવી શકે. ટુ પિન એટલે સ્ટોપ મૂવમેન્ટ, એની મૂવમેન્ટને અટકાવી દેવી. ધ બોય હેડ વન ધ મેચ. છોકરો મેચ જીતી ગયો એન્ડ ધ ટુર્નામેન્ટ, ટુર્નામેન્ટ પણ જીતી ગયો. હી વોઝ ચેમ્પિયન. હા, તે ચેમ્પિયન બની ગયો. હવે મેચ પૂરી થઈ ગઈ, ચેમ્પિયનશિપ મેળવી લીધી. ઓન ધ વે હોમ ધ બોય એન્ડ સેન્સી રિવ્યુડ એવરી મૂવ ઇન ઈચ એન્ડ એવરી મેચ. ઘરે જતા માર્ગમાં છોકરા અને સેન્સીએ દરેક મેચના દરેકે દરેક દાવ વિશે એમણે વિચાર વિમર્શ કર્યો. ધેન ધ બોય સમન ટુ કરેજ ટુ આસ્ક વોટ વોઝ રિયલી ઓન હિઝ માઇન્ડ. પછી છોકરાએ હિંમત કરી અને સેન્સીને પૂછ્યું કે ખરેખર તેના મનમાં શું વાત ચાલી રહી હતી. સેન્સી, હાઉ ડીડ આઈ વિન ધ ટુર્નામેન્ટ વિથ ઓનલી વન મૂવ. હા, પૂછ્યું કે હું માત્ર એક જ દાવથી આ ટુર્નામેન્ટ કેવી રીતે જીતી શક્યો. તો એના માસ્ટર જવાબ આપે છે, યુ વન ફોર ટુ રીઝન્સ. તું બે કારણે જીતી ગયો. ફર્સ્ટ, યુ હેવ ઓલમોસ્ટ માસ્ટર્ડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ થ્રોઝ ઇન ઓલ ઓફ જુડો. સૌ પ્રથમ તો આ જુડોની અંદર સૌથી મુશ્કેલ દાવ ઉપર તે પ્રભુત્વ મેળવ્યું. સેકન્ડ, ધ ઓનલી નોન ડિફેન્સ ફોર ધેટ મૂવ ઇઝ ફોર યોર ઓપોનન્ટ ટુ ગ્રાસ્પ યોર લેફ્ટ આર્મ. હવે આ દાવમાં પોતાના બચાવમાં તારા પ્રતિસ્પર્ધીનો એકમાત્ર વિકલ્પ હતો કે એણે તારો ડાબો હાથ પકડવો પડે. હવે છોકરાનો ડાબો હાથ હતો નહીં એટલે એ છોકરાને ઉપર પોતે એનો બચાવ કરવા માટે સામે પ્રતિસ્પર્ધીનો દાવ અજમાવી શક્યો નહીં અને એ પ્રતિસ્પર્ધી હારી ગયો અને છોકરો જીતી ગયો. ધ બોયઝ બિગેસ્ટ વીકનેસ હેડ બિકમ હિઝ બિગેસ્ટ સ્ટ્રેન્થ. આ રીતે છોકરાની સૌથી મોટી નબળાઈ એ તેની સૌથી મોટી તાકાત પણ બની ગઈ. સેકન્ડ સ્ટોરી છે ધ વિન્ડો. ધ ટુ મેન બોથ સિરિયસલી ઇલ ઓક્યુપાઈડ ધ સેમ હોસ્પિટલ રૂમ. બે માણસો ખૂબ જ બંને ગંભીર રીતે બીમાર હતા અને હોસ્પિટલના એક જ રૂમની અંદર એ બંનેને સ્થાન મળેલું હતું. વન મેન વોઝ એલાઉડ ટુ સીટ અપ ઇન હિઝ બેડ ફોર એન અવર અ ડે ટુ ડ્રેઇન ધ ફ્લુઇડ્સ ફ્રોમ હિઝ લંગ્સ. પ્રથમ વ્યક્તિ હતો તેને પોતાના બેડ ઉપર દિવસમાં એક કલાક બેસવાની પરવાનગી આપવામાં આવેલી. લંગ્સ એટલે ફેફસા. ફેફસામાંથી જે પ્રવાહી હતું, ફેફસામાં જે પાણી ભરાઈ જતું હતું તે નીકળી જાય તે માટે તેને માત્ર એક કલાક બેસવાની પરવાનગી આપવામાં આવતી. હિઝ બેડ વોઝ નેક્સ્ટ ટુ ધ રૂમ્સ ઓનલી વિન્ડો. તેની બેડ રૂમની એકમાત્ર બારીની બરાબર બાજુમાં જ હતી. ધ અધર મેન હેડ ટુ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ ફ્લેટ ઓન હિઝ બેક. બીજો જે વ્યક્તિ હતો તેણે પોતાનો બધો જ સમય પથારીમાં સીધા સૂઈને પસાર કરવો પડે તેમ હતું. ધ મેન ટોક્ડ ફોર અવર્સ ઓન એન્ડ. હવે આ લોકો, આ માણસો અનંત રીતે કલાકો સુધી પોતાની વાતો કરી રાખતા. ધે સ્પોક અબાઉટ ધેર વાઇવ્સ એન્ડ ફેમિલીઝ, ધેર હોમ્સ, ધેર જોબ્સ, ધેર ઇન્વોલ્વમેન્ટ ઇન મિલિટરી સર્વિસ, વેર દે હેડ બીન ઓન વેકેશન. તે લોકો અલગ અલગ બાબતો વિશે વાતો કરતા, તેમની પત્નીઓ વિશે, કુટુંબ વિશે, તેમના ઘર વિશે, તેમના કાર્ય વિશે, તેઓ મિલિટરી સર્વિસીસમાં કેવી રીતે સામેલ હતા, તેમણે વેકેશન ક્યાં વિતાવેલું, આ બધી જ બાબતો વિશે ઘણી બધી વાતો કરતા. એન્ડ એવરી આફ્ટરનૂન વેન ધ મેન ઇન ધ બેડ નેક્સ્ટ ટુ ધ વિન્ડો કુડ સીટ અપ. અને દરરોજ બપોર પછી જ્યારે બારીની બાજુમાં રહેલો વ્યક્તિ બપોરે બેસી શકતો ત્યારે હી વુડ પાસ ધ ટાઈમ બાય ડિસ્ક્રાઇબિંગ ટુ હિઝ રૂમમેટ ઓલ ધ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો. બારીની બહાર જેટલી જેટલી બાબતો પોતે જોઈ શકતો તેનું વર્ણન કરવામાં એ પોતાનો સમય પસાર કરતો. હા, એના રૂમમેટને વર્ણન કરીને બતાવતો કે પોતે બહાર શું જોઈ રહ્યો છે. ધ મેન ઇન ધ બેડ વુડ લીવ ફોર ધોઝ વન અવર પીરિયડ્સ. હવે જે બીજો જે વ્યક્તિ પથારીમાં હતો તે જાણે આ એક કલાકનો સમય ખરેખર જીવી જાણતો. વેર હિઝ વર્લ્ડ વુડ બી બ્રોડન. જ્યાં તેની દુનિયા પણ વિશાળ બની જતી. એન્ડ એન લિવન બાય ઓલ ધ એક્ટિવિટી એન્ડ કલર ઓફ ધ આઉટસાઇડ વર્લ્ડ. બહારની દુનિયાના જે રંગ હતા, પ્રવૃત્તિઓ હતા, એનાથી તે ખૂબ જ રસપ્રદ રીતે એને માણતો રહેતો. ધ વિન્ડો ઓવરલુક્ડ અ પાર્ક વિથ અ લવલી લેક. હવે આ બારી એક સુંદર સરોવર પાસે આવેલા બગીચા તરફ પડતી હતી. ધ મેન હેડ સેડ. તે માણસે એવું કહેલું કે આ બારીની બહારથી એક સુંદર મજાનું સરોવર છે, ત્યાં બગીચો છે. ડક્સ એન્ડ સ્વાન્સ પ્લેડ ઓન ધ વોટર. હા, બતક અને હંસ પાણી ઉપર તરી રહ્યા છે. વાઇલ ચિલ્ડ્રન સેલ્ડ ધેર મોડેલ બોટ્સ
બાળકો પોતાની બનાવેલી બોટ્સને પાણીમાં તરાવી રહ્યા છે આવું તે વર્ણન કરતો લવર્સ વોક્ડ આર્મ ઇન આર્મ અમિડ ફ્લાવર્સ ઓફ એવરી કલર ઓફ ધ રેઇનબો મેઘધનુષ્યના બધા જ રંગો જેવા રંગબેરંગી ફૂલોની વચ્ચે પ્રેમીઓ સ્નેહીજનો હાથમાં હાથ મિલાવીને ચાલી રહ્યા હતા એવું એ પોતે વર્ણન કર્યું ગ્રાન્ડ ઓલ્ડ ટ્રીઝ ગ્રેસ ધ લેન્ડસ્કેપ હા પ્રાચીન જૂના અને ભવ્ય વૃક્ષો જમીન વિસ્તારની ભવ્યતામાં પણ વધારો કરતા હતા સુંદરતામાં વધારો કરતા હતા એન્ડ એ ફાઇન વ્યૂ ઓફ ધ સિટી સ્કાય લાઇન કુડ બી સીન ઇન ધ ડિસ્ટન્સ અને દૂરના અંતરેથી આખા શહેરનું એક દ્રશ્ય પણ જોઈ શકાતું હતું એઝ ધ મેન બાય ધ વિન્ડો ડિસ્ક્રાઇબ ઓલ ધીઝ ઇન એક્સક્વિઝિટ ડિટેલ જ્યારે બારીની બાજુમાં રહેલો વ્યક્તિ બધું વિગતવાર વર્ણન કરી રહ્યો હતો ત્યારે ધ મેન ઓન અધર સાઇડ ઓફ ધ રૂમ વુડ ક્લોઝ હિઝ આઈઝ તો રૂમની બીજી તરફ રહેલો વ્યક્તિ હતો એ પોતાની આંખો બંધ કરી એન્ડ ઇમેજિન ધ પિક્ચર એસ્ક્યુ સીન અને આ ચિત્રને તાદૃશ્ય રીતે પોતે એની કલ્પના કરતો ધારણા કરતો આંખો બંધ કરીને પોતે જોતો વન વોર્મ આફ્ટરનૂન ધ મેન બાય ધ વિન્ડો ડિસ્ક્રાઇબ અ પરેડ પાસિંગ બાય એક દિવસ ગરમીના બપોર પછીના સમયે બારીની બાજુમાં રહેલો વ્યક્તિ હતો તેણે બહારથી પસાર થતી એક પરેડનું વર્ણન કર્યું ઓલધો ધ અધર મેન કુડ નોટ હિયર ધ બેન્ડ બીજો વ્યક્તિ તેના બેન્ડનો અવાજ તો ન સાંભળી શક્યો તેમ છતાં પણ હી કુડ સી ઇટ ઇન હિઝ માઇન્ડ્સ આઈ તે પોતાની મનની આંખોથી એ દ્રશ્ય જોઈ શક્યો એઝ ધ જેન્ટલમેન બાય ધ વિન્ડો પોર્ટ્રેટ ઇટ વિથ ડિસ્ક્રિપ્ટિવ વર્ડ્સ હા બારીની બાજુમાં રહેલા વ્યક્તિએ જ્યારે વર્ણનાત્મક શબ્દોથી તેનું વર્ણન કર્યું ત્યારે તે પોતાની મનની આંખોથી એ દ્રશ્ય જોઈ શક્યો અનએક્સપેક્ટેડલી એન એલિયન થોટ એન્ટર્ડ હિઝ હેડ હા અનએક્સપેક્ટેડલી અણધારી રીતે એક એલિયન થોટ એટલે કોઈક એવો વિચિત્ર બહારનો એક વિચાર તેના મગજમાં આવ્યો વાય શુડ હી હેવ ઓલ ધ પ્લેઝર ઓફ સીઈંગ એવરીથિંગ વાઇલ આઈ નેવર ગેટ ટુ સી એનીથિંગ તેને જ શા માટે બધી જ બાબતો જોવાનો આનંદ મળે છે અને મને કંઈ પણ જોવાનો આનંદ મળતો નથી ઇટ ડિડન્ટ સીમ ફેર એ તેને બરાબર નહોતું લાગતું ન્યાય યોગ્ય નહોતું લાગતું એઝ ધ મેન થોટ ફર્મન્ટેડ જ્યારે આ વ્યક્તિને આ વિચાર મનમાં ઘૂંટાવા લાગ્યો ધ મેન ફેલ્ટ અશેમ્ડ એટ ફર્સ્ટ સૌપ્રથમ તો તેણે પોતાના માટે શરમ આવી કે મેં આવું ખરાબ કેમ વિચાર્યું બટ એઝ ધ ડેઝ પાસ્ટ પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા એન્ડ હી મિસ્ડ સીઈંગ મોર સાઇટ્સ અને વધુને વધુ દ્રશ્યો જોવાનું તે ચૂકતો ગયો હિઝ એન્વી એનરોડેડ ઇન ટુ રિસેન્ટમેન્ટ તેની ઈર્ષા રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સા અણગમાની અભિવ્યક્તિમાં પરિણમી એન્ડ સૂન ટર્ન હિમ સોર અને તે ખૂબ જ સોર એટલે એનું મન કડવાશપૂર્ણ બની ગયું હી બિગેન ટુ બ્રૂડ તેણે ઊંડો વિચાર કરવાની શરૂઆત કરી એન્ડ ફાઉન્ડ હિમસેલ્ફ અનએબલ ટુ સ્લીપ અને એવું થયું કે તે પોતે ઊંઘવા માટે પણ અસમર્થ બની ગયો એને ઊંઘ ન આવવા લાગી કે મને શા માટે બારીની બાજુમાં બેસવા નથી મળતું હી શુડ બી બાય ધેટ વિન્ડો એને મનમાં થવા લાગ્યું કે તેને પણ બારીની બાજુમાં રહેવા મળે એન્ડ ધેટ થોટ નાઉ કંટ્રોલ હિઝ લાઈફ અને હવે એ જ વિચાર તેના જીવનને જાણે નિયંત્રિત કરતો હતો લેટ વન નાઇટ એક દિવસ રાત્રે મોડેથી એઝ ધે લે સ્ટેરિંગ ધ સીલિંગ જ્યારે તેઓ છતની સામે જોઈને તાકી રહ્યા હતા ત્યારે જ્યારે તે છતની સામે જોઈને તાકી રહ્યો હતો એક નજરે જોઈ રહ્યો હતો ત્યારે ધ મેન બાય ધ વિન્ડો બિગેન ટુ કફ બારીની બાજુમાં રહેલો જે વ્યક્તિ હતો એને ખાંસીની શરૂઆત થઈ ઉધરસ ખાવા લાગ્યો હી વોઝ ચોકિંગ ઓન ધ ફ્લુઇડ ઇન હિઝ લંગ્સ તેના ફેફસામાં રહેલો જે કફ હતો તેનાથી એનો શ્વાસ રૂંધાવા લાગ્યો ચોકિંગ એટલે રૂંધાવવું ધ અધર મેન વોચ્ડ ઇન ધ ડીમલી લીટ રૂમ એઝ ધ સ્ટ્રગલિંગ મેન બાય ધ વિન્ડો ગ્રુપ્ડ ફોર ધ બટન ટુ કોલ ફોર હેલ્પ હવે આછા પ્રકાશવાળા રૂમની અંદર તે બીજો વ્યક્તિ હતો એ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ધ અધર મેન વોચ્ડ ઇન ધ ડીમલી લીટ રૂમ એને જોયું કે જે બીજો વ્યક્તિ હતો તે મદદ માટે મદદ બોલાવવા માટેનું જે બટન હતું તે શોધવા માટે ફાંફા મારી રહ્યો હતો અને બારીની બાજુમાં રહેલો વ્યક્તિ આ રીતે ફાંફા મારતો હતો અને અન્ય વ્યક્તિ એને જોઈ રહ્યો હતો હી નેવર મૂવ્ડ પરંતુ એ વ્યક્તિ જરા પણ હલનચલન ના કર્યું હાલ્યો નહીં નેવર પુશ્ડ હિઝ ઓન બટન તેણે પોતાની પાસે જે મદદ માટેનું બટન હતું એ પોતે પણ ન દબાવ્યું કે જેથી નર્સ આવીને એને મદદ કરી શકે વિચ વુડ હેવ બ્રોટ ધ નર્સ રનિંગ કે જેનાથી નર્સ અંદર દોડતી આવે ઇન લેસ ધેન 5 મિનિટ્સ 5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ધ કફિંગ એન્ડ ચોકિંગ સ્ટોપ તેનું ખાંસી ખાવાનું અને રૂંધાવાનું બંધ થઈ ગયું એલોંગ વિથ ધ સાઉન્ડ ઓફ બ્રીધિંગ સાથે એનો શ્વાસોશ્વાસનો અવાજ પણ બંધ થઈ ગયો
नाउ देयर वॉज ओनली साइलेंस, हवे बिल्कुल शांति थी गई, डेथली साइलेंस, मृत्युवत शांति थी गई. द फॉलोइंग मॉर्निंग द डे नर्स अराइव्ड टू ब्रिंग वॉटर फॉर धेर बाथ्स. बीजा दिवसे सवारे दिवस दरमियान जे आती नर्स हती ते एमना नहावानुं पाणी लईने आवी. वेन शी फाउंड द लाइफलेस बॉडी ऑफ द मैन बाय द विंडो, ज्यारे बारीक बाजूमां रहेला व्यक्तिनुं निर्जीव शरीर तेणे जोयुं त्यारे शी वॉज सैडन, ते उदास थई गई, दुखी थई, एंड कॉल हॉस्पिटल अटेन्डंट टू टेक इट अवे, नो वर्ड्स. अने चुपचाप तेना बॉडी ने त्यांथी हटावी देवा माटे हॉस्पिटल में अटेन्डंट जे मददनीश हता तेने बोलावी लीधो. हाँ, एज सून एज इट सीम्ड एप्रोप्रिएट, पछी ज्यारे तेने एप्रोप्रिएट योग्य जणाव्यु त्यारे द मैन आस्क इफ ही कूड बी मूव नेक्स्ट टू द विंडो, तो अन्य जे व्यक्ति हतो तेने नर्स ने पूछ्यु के तेने पण शुं बारीनी बाजूमां खसेड़वामां आवी शके. द नर्स वॉज हेपी टू मेक द स्विच, हवे आ फेरफार करीने नर्स ने पण खुशी थई कि भाई चलो पेशंट ने कंई काममां आवी. एंड आफ्टर मेकिंग श्योर ही वॉज कम्फर्टेबल, अने खातरी कर्या बाद के ते भाई बराबर स्वस्थ हतो, शी लेफ्ट हिम अलोन, तो नर्से ते व्यक्ति ने रूम में एकलो छोड़ीने पोते बहार गई. हवे एने मन में लालच ज हती के पोते ऊभा थईने बारीनी बहार दृश्य जुए, पण एने डॉक्टरे बिल्कुल स्ट्रिक्टली वॉर्निंग आपेली कि तारे जरा पण हलनचलन करवानुं नथी. तो नर्स जती रही एटले एने पोताने जे मननी इच्छा हती ए पूरी करवा माटे ऊभा थवानो प्रयत्न करे छे. स्लोली पेनफुली ही प्रॉप्ड हिमसेल्फ अप ऑन वन एल्बो टू टेक हिज फर्स्ट लुक, धीमे धीमे दर्दजनक रीते તેણે પોતાની જાતને પ્રૂવ એટલે શારીરિક રીતે ટેકો આપ્યો, તેણે પોતાની જાતને ટેકો આપ્યો જેના તેને દર્દ પણ થયું, અને એક કોણીના આધારે પોતે ઊંચો થયો જેથી તે બહારનું દૃશ્ય જોઈ શકે. ફાઇનલી હી વુડ હેવ ધ જોય ઓફ સીઈંગ ઇટ ઓલ હિમસેલ્ફ, અંતે તેને પોતાને બહારની બાબતો જોવાની તક મળી ગઈ. હી સ્ટ્રેન્ડ ટુ સ્લોલી ટુ લુક આઉટ ધ વિન્ડો બિસાઇડ ધ બેડ, બારીની બેડની બાજુમાં રહેલી બારીની બહાર જોવા માટે તેણે બહાર જોવા માટે થોડો પોતાના પોતે બોજ પોતે તકલીફ પણ સહન કરી. ઇટ ફેસ્ડ અ બ્લેન્ક વોલ, તો બહાર શું હતું, બિલકુલ બ્લેન્ક વોલ હતી, એને કંઈ જ દેખાયો નહીં, માત્ર બ્લેન્ક વોલ હતી, છતાં પણ એને રિયલાઇઝ થયું કે ભાઈ એનો જે સાથીદાર હતો એ તો એને ખુશ કરવા માટે આ કામ કરતો હતો અને એને પોતે મદદ ન કરી. હા, કે જે વ્યક્તિ એને થોડોક વધારે ઇન્ટરેસ્ટિંગ સમય બને એ માટે પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એને અંતિમ સમયે જ્યારે તે સ્ટ્રગલ કરી રહ્યો હતો લાઈફ ટાઈમ લાઈફ બચાવવા માટે, તો પણ એને મદદ ન કરી, કેટલો અફસોસજનક બાબત કહી શકાય. ત્રીજું એમાં સ્ટોરી આપેલી છે મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. જાનકી વોઝ ઓનલી 8 યર્સ ઓલ્ડ, જાનકી માત્ર 8 વર્ષની છોકરી હતી. વેન શી હર્ડ મમ્મી એન્ડ ડેડી ટોકિંગ અબાઉટ હર લિટલ સન લિટલ બ્રધર જય, જ્યારે તેણે તેના માતા પિતાને તેના નાના ભાઈ જય વિશે વાત કરતા સાંભળ્યા. હી વોઝ વેરી સિક, તે ખૂબ જ બીમાર હતો, એન્ડ ધે હેડ ડન એવરીથિંગ ધે કુડ એફોર્ડ ટુ સેવ હિઝ લાઈફ, અને તેનું જીવન બચાવવા માટે તેમને જે એફોર્ડ એટલે પરવડી શકે પોષાઈ શકે તે બધું જ એ લોકો કરી ચૂકેલા. ઓનલી અ વેરી એક્સપેન્સિવ સર્જરી કુડ હેલ્પ હિમ નાઉ, માત્ર એક એક્સપેન્સિવ સર્જરી એક ખર્ચાળ સર્જરી જ તેને હવે બચાવી શકે તેમ હતું. એન્ડ ધેટ વોઝ આઉટ ઓફ ધ ફાઇનાન્શિયલ ક્વેશ્ચન, પરંતુ તે એમની આર્થિક ક્ષમતા બહારની બાબત હતી. શી હર્ડ ડેડી સે ઇટ વિથ અ વિસ્પર્ડ ડિસ્પેરેશન, તેણીએ તેના પિતાને ડિસ્પેરેશન એટલે એન્ઝાયટી, એક્સ્ટ્રીમલી એન્ઝાયટી, ખૂબ જ બેચેન બનીને ચિંતામાં આવીને તેના પિતાને વિસ્પર્ડ ધીમેથી બોલતા એને સાંભળ્યા. ઓનલી અ મિરેકલ કેન સેવ હિમ નાઉ, હા, પિતા ધીમેથી બોલ્યા કે માત્ર હવે ચમત્કાર જ એને બચાવી શકે તેમ છે. જાનકી સાંભળી ગઈ કે ચમત્કાર એના ભાઈને બચાવી શકે એમ તેમ છે, તો હવે એ ચમત્કાર શું છે એના માટે પોતે પ્રયત્ન કરે છે. જાનકી વેન્ટ ટુ હર બેડરૂમ એન્ડ પુલ્ડ હર પિગી બેંક ફ્રોમ ઇટ્સ હાઈડિંગ પ્લેસ ઇન ધ ક્લોઝેટ. જાનકી પોતાના બેડરૂમમાં ગઈ અને પોતાની અંગત જગ્યાએ પોતાના કબાટની અંદર પોતાનો જે પિગી બેંક પોતાના નાણાં ભેગા કરવા માટેનો જે ગલ્લો હતો એ તેને બહાર કાઢ્યો. શી શુક ઓલ ધ ચેન્જ આઉટ ઓન ધ ફ્લોર, તેમાંથી તેને હલાવી હલાવીને તેમાંથી દરેકે દરેક સિક્કા હતા છૂટા સિક્કા હતા એ બધા જ તેને એમાંથી બહાર કાઢ્યા. એન્ડ કાઉન્ટેડ ઇટ કેરફુલી, અને ખૂબ જ ધ્યાનપૂર્વક તેની ગણતરી કરી નાખી. 3 ટાઈમ્સ, હા, તેણે 3 વાર એ રકમની ગણતરી કરી. ધ ટોટલ હેડ ટુ બી એક્ઝેક્ટલી પરફેક્ટ, હવે તેનું ટોટલ એકદમ ચોક્કસ જ હતું. નો ચાન્સ હિયર ફોર મિસ્ટેક,
હવે ભૂલની કોઈ તક ન હતી એટલું એને પરફેક્ટ એની ગણતરી કરી કે કેટલા રૂપિયા છે એના. ટાઈમ ધ કોઈન્સ અપ ઇન અ કોલ્ડ વેધર હેન્કરચીફ, પોતાના હાથ રૂમાલની અંદર આ જે સિક્કા હતા એને બાંધ્યા. શી સ્લીપ્ડ આઉટ ઓફ ધ એપાર્ટમેન્ટ, પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી. એન્ડ મેડ હર વે ટુ ધ કોર્નર ડ્રગ સ્ટોર, અને રસ્તાના શેવાળા ઉપર આવેલી દવાની દુકાન તરફ જવા માટે નીકળી પડી. શી વેઇટેડ પેશન્ટલી ફોર ધ ફાર્માસિસ્ટ ટુ ગીવ હર અટેન્શન, તેણીએ ધીરજપૂર્વક ત્યાં રાહ જોઈ કે જેથી ફાર્માસિસ્ટ દવાની દુકાનદાર હતો તે એને પ્રત્યે ધ્યાન આપે. બટ હી વોઝ ટુ બિઝી ટોકિંગ ટુ અનધર મેન ટુ બી બોધર્ડ બાય એન 8-year-old. પરંતુ તે અન્ય વ્યક્તિ સાથે વાતોમાં એટલો બધો વ્યસ્ત હતો કે તેને આ 8 વર્ષની નાની છોકરી પ્રત્યે ધ્યાન આપવાની દરકાર કરી નહીં. જાનકી ટ્વિસ્ટેડ હર ફીટ ટુ મેક અ સ્ક્રફિંગ નોઇઝ, હા, પગ ઘસવાનો અવાજ કરવા માટે તેણે પગને ટ્વિસ્ટ કર્યા, નીચે જમીન ઉપર પગ ઘસીને અવાજ પણ કર્યો. શી ક્લિયર્ડ હર થ્રોટ, હા, તેણે પોતાનું ગળું પણ સાફ કર્યું. નો ગુડ, પણ તેનાથી કંઈ ફાયદો થયો નહીં. ફાઇનલી શી ટુક અ ક્વાર્ટર ફ્રોમ હિટ્સ હાઇડિંગ પ્લેસ, અંતે તેણે એક છુપાયેલી જગ્યાએથી ક્વાર્ટર, હા, વજનનું હતું, હા, પેપર ઉડી ન જાય તે માટે પેપર વેઇટ એક વજન હતું તે લીધું. એન્ડ બેંગ ઇટ ઓન ધ ગ્લાસ કાઉન્ટર, અને તેણે કાચના કાઉન્ટર ઉપર એને પછાડ્યું. ધેટ ડીડ ઇટ, હવે એ કામ કરી ગયું. એટલે દુકાનદારે એને પૂછ્યું, ફાર્માસિસ્ટે પૂછ્યું, એન્ડ વોટ ડુ યુ વોન્ટ, તને શું જોઈએ છે. ધ ફાર્માસિસ્ટ આસ્ક્ડ ઇન એન એનોઇડ ટોન ઓફ વોઇસ, હવે આ ફાર્માસિસ્ટે થોડા ખીજાયેલા સ્વરે એને પૂછ્યું. આઈ એમ ટોકિંગ ટુ માય બ્રધર, હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો છું, તને શું જોઈએ છે. તો જાનકી જવાબ આપ્યો, વેલ આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ અબાઉટ માય બ્રધર, હા, જાનકી આન્સર્ડ બેક ઇન ધ સેમ એનોઇડ ટોન. જાનકીએ પણ એવા જ ખીજાયેલા સ્વરે તેને જવાબ આપ્યો કે હું મારા ભાઈ વિશે તમારી સાથે વાત કરવા માગું છું. હી ઇઝ સિક, તે બીમાર છે. એન્ડ આઈ વોન્ટ ટુ બાય અ મિરેકલ, અને હું એક ચમત્કાર ખરીદવા ઈચ્છું છું. ધ ફાર્માસિસ્ટ સેડ, ફાર્માસિસ્ટે કહ્યું, આઈ બેગ યોર પાર્ડન, આપની માફી ઈચ્છું છું. માય ડેડી સેઝ ઓનલી અ મિરેકલ કેન સેવ હિમ નાઉ, મારા પિતા તો એમ કહે છે કે માત્ર એક ચમત્કાર જ તેને બચાવી શકે તેમ છે. સો હાઉ મચ ડઝ અ મિરેકલ કોસ્ટ, તો આ મિરેકલની કિંમત કેટલી છે. હવે આવું કહ્યું એટલે ફાર્માસિસ્ટ પોતાને એમ થયું કે આ શું બોલી રહી છે, એને પોતાના કાન ઉપર વિશ્વાસ ન કરી શક્યો. વી ડોન્ટ સેલ મિરેકલ્સ હિયર લિટલ ગર્લ, આઈ કાન્ટ હેલ્પ યુ, અમે અહીંયા કોઈ ચમત્કાર નથી વેચતા, હું તને મદદ નહીં કરી શકું. ત્યારે જાનકી ફરી પૂછે છે, લિસન આઈ હેવ ધ મની ટુ પે ફોર ઇટ, હા, સાંભળો, તે માટે ચૂકવવાના નાણાં પણ મારી પાસે છે. જસ્ટ ટેલ મી હાઉ મચ ઇટ કોસ્ટ, મને માત્ર એટલું જ બતાવો કે તેની કિંમત કેટલી છે. ધ વેલ ડ્રેસ્ડ મેન સ્ટૂપ ડાઉન એન્ડ આસ્ક્ડ, હવે જે વેલ ડ્રેસ્ડ મેન હતો, સરસ મજાના કપડાં પહેરીને સજ્જ થયેલ વ્યક્તિ હતો, એ થોડો નીચે ઝૂક્યો, સ્ટૂપ, હા, નીચેની તરફ ઝૂક્યો અને એને પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ અ મિરેકલ ડઝ યોર બ્રધર નીડ, તારા ભાઈને કેવા પ્રકારના મિરેકલની જરૂર છે. જાનકી આન્સર, આઈ ડોન્ટ નો, જાનકી જવાબ આપ્યો કે હું જાણતી નથી. અ ટીયર સ્ટાર્ટેડ ડાઉન હર ચીક, હા, તેના ગાલ ઉપરથી આંસુ સરવાની શરૂઆત થઈ ગઈ. આઈ જસ્ટ નો હી ઇઝ રિયલી સિક, એને કહ્યું કે હું માત્ર એટલું જ જાણું છું કે તે ખરેખર બીમાર છે. એન્ડ મમી સેઝ હી નીડ્સ એન ઓપરેશન, અને મા એમ કહે છે કે તેને ઓપરેશનની જરૂર છે. બટ માય ફોક્સ કાન્ટ પે ફોર ઇટ, પરંતુ મારા કુટુંબીજનો તેને માટે નાણાં ચૂકવી શકે તેમ નથી. સો આઈ હેવ માય મની, તેથી હું મારા નાણાં લઈને આવી છું. હાઉ મચ ડુ યુ હેવ, આસ્ક ધ વેલ ડ્રેસ્ડ મેન, તો વેલ ડ્રેસ્ડ મેન હતા એને પૂછ્યું કે તારી પાસે કેટલા નાણાં છે. જાનકી આન્સર પ્રાઉડલી, જાનકીએ તેને ગૌરવભેર જવાબ આપ્યો, 34 રૂપીઝ, 34 રૂપિયા, એન્ડ ઇટ ઇઝ ઓલ ધ મની આઈ હેવ ઇન ધ વર્લ્ડ, અને બસ મારી પાસે માત્ર આટલા જ છે. ધ વેલ ડ્રેસ્ડ મેન સ્માઇલ્ડ, હા, વેલ ડ્રેસ્ડ મેન હતા એ થોડુંક સ્મિત કર્યું અને કહ્યું, વેલ વોટ એ કોઇન્સિડન્સ, કેટલો યોગાનુયોગ છે. 34 રૂપીઝ ધ એક્ઝેક્ટ પ્રાઇસ ઓફ એ મિરેકલ ટુ સેવ અ લિટલ બ્રધર, નાના ભાઈને બચાવવા માટેની મિરેકલની બરાબર ચોક્કસ એટલી જ રકમ જોઈએ છે. હી ટુક ધ મની ઇન વન હેન્ડ, તેણે એક હાથમાં તે નાણાં લીધા. એન્ડ વિથ ધ અધર હેન્ડ હી ગ્રાસ્પ્ડ ધ હર મિટેન, અને બીજા હાથમાં તેણે તેનો હાથ પકડ્યો, મુઠ્ઠીમાં હાથ પકડ્યો. એન્ડ સેડ, ટેક મી વેર યુ લિવ, તું મને ક્યાં રહે છે મને લઈ જાતો. આઈ વોન્ટ ટુ સી યોર બ્રધર એન્ડ મીટ યોર પેરેન્ટ્સ, હું તારા ભાઈને જોવા માગું છું, તારા માતા પિતાને મળવા ઈચ્છું છું. ધ વેલ ડ્રેસ્ડ મેન વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ, રિનાઉન્ડ સર્જન સ્પેશિયલાઇઝિંગ ઇન સોલ્વિંગ જેઝ મેલેડી. હવે જે વેલ ડ્રેસ્ડ મેન હતા એ ડૉક્ટર નરેન્દ્ર શાહ હતા, જે રિનાઉન્ડ એટલે જાણીતા સર્જન હતા, કે જયની જે
समस्या थी तेने उकेलवा माटे एने स्पेशलाइज करेलू हतु। ध ऑपरेशन वॉज कम्प्लीटेड विधाउट चार्ज। हवे जैने जोयो हशे अने एनु ऑपरेशन एने कोईपण प्रकारनो चार्ज लीधा विना करी आप्यु। एंड इट वॉजंट लॉन्ग अंटील जय वॉज होम अगेन। हाँ, जय घरे आवी गयो, एने बहु समय पण नतो थयो, एंड डूइंग वेल, अने खूब ज सरस तंदुरस्त बनी गयो हतो। मम्मी एंड डैडी वेर हेपीली टॉकिंग अबाउट द चेन ऑफ इवेंट्स देट हेड लेड धेम टू धीस प्लेस। હવે એના મમ્મી ને પપ્પા હતા એ બંને જણા જે ઘટમાળા હતી ધ ચેઇન ઓફ ઇવેન્ટ્સ જે પ્રકારની ઘટમાળા બનેલી તેના વિશે વિચારી રહ્યા હતા અને પછી એ લોકો આ રીતે કઈ રીતે એમાંથી બહાર આવ્યા તે બાબતે ચર્ચા કરી રહ્યા હતા। મમ્મી વિસ્પર્ડ, મમ્મી ધીમેથી બોલી, ધેટ સર્જરી ઇટ ઇઝ લાઇક અ મિરેકલ, જે સર્જરી થઈ એ તો ખરેખર ચમત્કાર છે। આઈ વન્ડર હાઉ મચ ઇટ વુડ હેવ કોસ્ટ, મને તો વિચાર આવે છે કે નહીં તો એની કિંમત કેટલી ચૂકવવી પડે। હવે ત્યાં જાનકી હતી એ આ વાત સાંભળતી હોય છે। જાનકી સ્માઇલ ટુ હર સેલ્ફ, જાનકી પોતે મનમાં જ હસવા લાગી। શી ન્યૂ એક્ઝેક્ટલી હાઉ મચ અ મિરેકલ કોસ્ટ, તે ચોક્કસ જાણતી હતી કે આ મિરેકલની કિંમત કેટલી હતી, 34 રૂપીઝ। હા, એ જાણતી હતી કે તેની કિંમત માત્ર 34 રૂપિયા હતી, પ્લસ ધ ફેથ ઓફ એ લિટલ ચાઇલ્ડ, અને વિશેષમાં નાના બાળકને વિશ્વાસ પણ એની સાથે સામેલ હતો।